ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા પારંપરિક તહેવાર કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખત્રીવાડ વિસ્તારમાં વસતા 300થી વધુ ખત્રી પરિવારો દ્વારા કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ આદિકાળમાં ભગવાન પરશુરામ ક્ષત્રિયોને પૃથ્વી પરથી નેસ્તો નાબૂદ કરવાની ચીજ સાથે નીકળ્યા હતા. પરશુરામ એક પછી એક ક્ષત્રિયોને વધ કરતા આવતા હોય અને બાકીના ક્ષત્રિયો ભયભીત થઈ ઉઠ્યા હતા અને ક્ષત્રિયો પોતાનો જીવ બચાવવા હિંગળાજ માતાના શરણે જાય છે. હિંગળાજ માતાને પરશુરામની જીતની સઘળી હકીકત વર્ણાવી અને ખત્રિયોને બચાવી લેવા માતાજીને અજીજી કરી હતી, જેથી હિંગળાજ માતાએ ખત્રિયોને શરણ આપી અને પરશુરામને શાંત પાડી તેમને સમજાવી તેમના કોપથી ક્ષત્રિયોને બચાવવાના જીવદાન બક્ષે છે. આ દિવસથી ક્ષત્રિયો અપ્રંતાશ થઈને ખત્રિયો કહેવાયા હતા. ભરૂચ શહેરમાં વસતા 300થી વધુ ખત્રી પરિવારો સહિત સમગ્ર ખત્રી સમાજ શ્રાવણ વદ ચોથના દિવસે કાજરા ચોથ તરીકે ધામધૂમથી ઉજવે છે. બળેવ પહેલાની શ્રાવણ સુદ 11ના રોજ ઉગાડેલા જવારની ટોપલીને બાજટ ઉપર મૂકીને તેને નાળા છડી ચૂંદડી તાંબાનો લોટો મૂકી ફૂલહાર ચડાવી શણગારે છે. આ કાજરાને હર્ષોલ્લાસપૂર્વક ઢોર નગારા તાલ તથા નચાવતા સાથે સંગીતના તાલે ઝૂમતા ભરૂચના નીલકંઠ સ્થિત પૌરાણિક જૂની સિંહવાય માતાજીના મંદિર લઈ જઈને માતાજીના ચરણો પાસે તેને નમાવી અને પરંપરા મુજબ કાજરાને નચાવતા શોભાયાત્રા સ્વરૂપે ભરૂચના કબીરપુરા વરાનપુરા ખત્રીવાડમાં લઈ જવાય છે અને ત્યાં વસતા ખત્રી સમાજના લોકોને ઘરે ઘરે લઈ જઈને ઘરની સામે કાજરાને નચાવવામાં આવે છે. સંધ્યા કાળે આ કાજરાને નર્મદા જળમાં વિધિવત રીતે વિસર્જિત કરી ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે પરંપરા મુજબ પૂજન અર્ચન કરી ભંડારો યોજવામાં આવે છે. અભિષેકનો રિપોર્ટ, SNI News, ભરૂચ.